સોલ્યુશન નથી આ પ્રોબ્લેમ. સૌથી પહેલા હું લીગલ પોઈન્ટથી ચાલુ કરું છું કે લીગલ પોઈન્ટમાં બેન અમારી પાસે ઘણા કેસીસ છે, ઘણા ઘણા છે જેમાં લીગલ હેલ્પની માંગીએ છીએ. તો વકીલો જ અંદર અંદર સેટલમેન્ટ કરે છે, એકબીજાનું સેટલમેન્ટ, એટલે પહેલા બે તો બિચારા રહી જાય, એ લોકોનું સેટલમેન્ટ થઈ જાય. પોઈન્ટ નંબર વન. બીજું તમે જ્યારે, મને ખબર છે હાઈકોર્ટની એક લીગલ સેલ છે, અનફોર્ચ્યુનેટલી લીગલ સેલ પર 1800 નંબરનો નંબર છે ટોલ ફ્રી, એના પર ફોન કરો એટલે અઠવાડિયે મહિના પછી તમને બોલાવે અને પછી તમારે વાત કરવાની જે બી છે, એટલે એક આખો લાંબો પ્રોસીજર છે. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો, જ્યારે એનજીઓ, હવે હું એનજીઓનો એક્ઝામ્પલ ખાસ આપવા માંગીશ કારણ કે ઘણી વાર એનજીઓ, સારી એનજીઓ છે ઓબ્વિયસલી, એટલે લોકો જાય તો પોલીસ વાળા પહેલા એનજીઓને ધોય કે તને ઇન્ટરેસ્ટ છે, તને પબ્લિસિટી જોઈએ છે, તને આમ છે, તને તેમ છે, એટલે પેલી એનજીઓની ધુલાઈ થઈ જાય. આ ત્રીજો પોઈન્ટ કહેવા માંગુ છું. એટલે એવો હું એનો મતલબ એમ નથી કહેતી કે ભાઈ ના કરવું જોઈએ, કરવું જોઈએ બહેનોએ, જવું જોઈએ, પણ આ તો હું તમને એના પોઈન્ટ બી કહી રહ્યું છું કે આવું બી થાય છે તો બી મારો અને પોઝિટિવલી જોવાનો છે કે અને તો બી બહેનોએ એમાં હિંમત નહીં હારી જોઈએ. બીજો તમે એક સરસ પોઈન્ટ પૂછો તો કે આ છોકરાઓ આવું કરે છે, છોકરીને દબાવે છે, તો એ લોકો સુધરે કેવી રીતે? સમજી, સૌથી પહેલાં આ એક પેટ્રાઇકલ સોસાયટી, એટલે વર્ષોથી આ ચાલી રહ્યું છે કે યુ નો આ બહેનોને ઓબ્જેક્ટિફાય થાય છે, એ લોકોને એક સાધન સમજાય છે, એન્ટરટેનમેન્ટનું સાધન સમજાય છે. એટલે આપણે એ જલ મૂડ, એ જે માઇન્ડસેટ છે, જ્યાં સુધી એ નહીં કાઢશું ત્યાં સુધી એનો સોલ્યુશન નથી આવવાનો. પણ જોડે જોડે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે અગર આપણે બે એપ્રોચ છે, એક તો જલ મૂડ એટલે નીચેનો એપ્રોચ છે, બોટમ ડાઉન, એક ટોપ ડાઉન એપ્રોચ છે કે અગર આ લોકો છોકરાઓ આવી રીતે જલ્દી જલ્દી પકડાય, જલ્દી જલ્દી સજા થાય, લાંબી લાંબી સજા થાય, તો બીજા ચાર ગભરાય. કારણ કે તમે આ કેસમાં જોયું હતા છોકરાઓ નથી ગભરાયા. કેમ? કારણ કે એ લોકોને ખબર છે કે અમારું કોઈ બગાડી નહીં શકશે. ના તો કોની આટલી ઓપન હિંમત કરી સાહેબ, એને વોટ્સએપ, એને બી એટલી તો બુદ્ધિ છે કે ભાઈ તું ઓપનલી વોટ્સએપ પર લખે છે તો એટલે તારું ડેટા પ્રૂફ થઈ ગયો, તો બી એને આટલી હિંમત કરી છે, એનો મતલબ શું થાય છે? એ બી બહુ વિચારવા જેવી ચીજ છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે સારું થયું, એને બેવકૂફી કરી, એનો ઓવર કોન્ફિડન્સ હતો, બટ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ બધું બી આપણે